कृष्ण कन्हैया भगवान कृष्ण एक गोपी नो हाथ पकड़े सोल गोपी भाई ने आठ स्वरूप धारण कर गोपी ने मनमा खाए तो प्रभु आप तो मारो हाथ पकड़ो कृष्ण रमाड़े रास गोपी तन्मय પોતાનું સ્વરૂપ ને ભૂલી જાય ગીરી બની જાય દિવ્ય ગાથા એટલે મહારાજ લીલા એમાં મારે ત્યાં યમુનાજીના વિલાસ કહેવાય પુષ્ટિ બહેનો તો બધા ભરૂચના જાણકાર છે રાસ કરવો રાસમાં જોડાવું એ રાસના લાયક થવું પ્રભુના લાયક થઈ જઈએ અને પ્રભુ હાથ પકડીને આપણને ખેંચે સંસારમાં કઈ વસ્તુ આપણી પાસે ટકે છે ને કઈ છૂટી જાય છે ઘણી વાર ભાગ્યના કારણે જન્મના કારણે પ્રહરના કર્મોના કારણે મળી તો જાય તો જો એની લાયકાત ના હોય તો છૂટી જાય નાના બાળકને મોબાઈલ આપી દઈએ ને એક દોઢ વર્ષ બાદ રમતો હોય રમકડું મારી રમે છે એની કિંમત એને ખબર હવે ખોઈ શકે છે પાડી શકે છે તોડી શકે છે કેમ એને મળી ગયું છે મેળવી લીધું છે પ્રાપ્ત કરી શક્યો નથી ને પ્રાપ્ત ત્યારે થાય કે નહીં એની લાયકાત સમજાય રાસ મળી ગયો ગરબા ગવાય ને આપણે ઉભા પણ થઈ ગયા મોજ આવી ગઈ એક ક્ષણ માટે જો વિચાર કરીએ કે બહારના સંસારના એ ગરબા રાસ ને હું આ ભગવત કથામાં જે ઉભો થઉં છું કેમ એ માત્ર હું ઉભો નથી થતો પ્રભુ મને હાથ પકડીને ઉઠાવે એ ગોપીની કક્ષામાં મને લઈ જાય અને એ ગોપીની કક્ષા સુધી મને પહોંચાડી જાય બસ એવી કૃપા પ્રભુ મારી ઉપર કરે તો અલૌકિક વિચાર સાથે આપણે ઉભા થઈએ પ્રભુના સ્મરણમાં એ રાસ કરીએ અને તન્મયતાની અનુભૂતિ થાય કે પ્રભુ જે ગોપીને જે આનંદ આપી ગયો ને એવો જ મને આનંદ આપી રહ્યા છે લૌકિકમાં જુમવાનું નથી ધૂનમાં નહીં પ્રભુના આનંદમાં તો આ કથા ફલીભૂત થશે તો ભાગવત તો મહાત્મ્ય જળવાશે સૌ પ્રથમ ગોપીઓ પ્રેમમાં મગ્ન બને રાસ એટલે લગ્ન થાય ત્યારબાદ પતિ જાણે બહાર જાય ને એટલે પત્નીને યાદ આવે યાદ આવવાનો સમય એટલે અનોસનનો સમય અનોસનનો સમય એટલે પ્રભુની ગૌચરણનો સમય અને ગૌચરણનો સમય એટલે ગોપીઓ ભેગા થઈને યુગલ ગીત ગાવાનો સમય પાંચ કલાક અને બાર મિનિટ એ અનોસર નો સમય કહેવાય અને એ સમયમાં ગોપીઓને વનાંતર વિરહ થાય છે દેશાંતર વિરહ વનાંતર વિરહ પ્રત્યક્ષ વિરહ વનાંતર વિરહ પ્રગટ થયો પ્રભુની યાદ આવી છે યાદ સતાવે છે
શું કરું છું, ચલો શું કરું. અને ત્યાં માત્ર ને માત્ર ગોપીઓ ભેગી થઈને તે યુગમાં ગાય છે. તે યુગમાં ગાય 11 ઘડી, 13 ઘડી એટલે 5 કલાક અને 12 મિનિટ. ભક્તનું ઘર હોય કે નંદા રહે, અનુસરનો આ સમય છે. આપણે તો બહુ જ લાંબે જવાનું છે આજે. પ્રભુ વનમાં પધાર્યા ને ગોપીનું મન કેવું છે? ગાય વનમાં ગઈ, પ્રભુ પણ વનમાં ગયા. ચૈત્ર મહિનો હોય ને પ્રભુના દર્શન કરવા હોય ને ઉષ્ટકના દિવસો આવે ને પ્રભુને એ વીણુ વગાડતા 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 પ્રભુ પાછા આવતા દેખાય ને પોતાનું દક્ષિણ કપોળ દક્ષિણ તરફ ઝુકાવે તેનો અર્થ હે પ્રભુ જગતમાં બધા જ પુરુષોને મોહિત કરવા માંગે છે ત્યારે પોતાનું મસ્તક દક્ષિણ તરફ ઝુકાવે છે. પ્રભુ કે પ્રભુ જયારે દ્રષ્ટિ નીચે કરો ને વીણુ વગાડો ને પોતાના જીવો પણ મોહિત થઈ જાય છે. પ્રભુ આપ દ્રષ્ટિ ઊંચી કરો ને, આ દ્રષ્ટિ ઊંચી કરવી ત્યારે વીણુ વગાડો છો તો દેવતાઓ તો છે પણ દેવરાણીઓ પણ આપણામાં મોહિત થઈ જાય છે. પ્રભુની દ્રષ્ટિ કઈ તરફ છે? નીચે દ્રષ્ટિ કરે તો જગતને માનવી મોહિત, ઉપર દ્રષ્ટિ કરે વીણું વગાડે તો દેવતાઓ મોહિત, દક્ષિણ બાજુને મસ્તક ઝુકાઈને વીણું વગાડે તો પુરુષો મોહિત, વામ બાજુ જ્યારે મસ્તક ઝુકાઈને વીણું વગાડે તો ગોપીજનો મોહિત. સૂક્ષ્મ રીતે પ્રભુના યુગલ ગીતમાં આપણે સર્વે પ્રવેશ કરીએ અને યુગલ ગીતના સંક્ષિપ્તમાં પરિચય લઈને આપણે સર્વે આપણી ભાગવત ગાથાને આગળ લીધી. બોલ શ્રી કૃષ્ણ કનૈયા યુગલ સરકાર ગોપ્ય કૃષ્ણ પૂનમ યાદે. પ્રભુ વનમાં પધારે ત્યારે ગોપીઓ શું કરશે? ગોપીઓ એકત્ર થઈ રહી છે. પ્રભુ પધાર્યા છે ગોપીઓ કેવી છે કે દરેક ગોપીના મનમાં કૃષ્ણ છે, કૃષ્ણ માટેનો પ્રેમ છે ને પ્રેમને પ્રાપ્ત કરવા માટે ગોપીઓ પરિસરે ભેગી થઈ છે કે અમે બધા ભેગી થઈએ તો પ્રભુનો ગુણગાન કરીએ. જયારે પણ વૈષ્ણવ પોતાના નિત્ય નિયમ થી ફ્રી થાય, બધા વૈષ્ણવ ભેગા થાય ને સત્સંગ કરે અને આ ગોપીજનો યુગલ ગીતનો પ્રકાર બનાવ્યો એટલે માનો ભગવતીઓ એ પ્રકારમાંથી સત્સંગનો પ્રકાર બનાવ્યો કે પ્રભુ જયારે પધારે અનવસર થાય, પ્રભુ મનમાં પધારી જાય તો ભક્તો શું કરવું કે સત્સંગ મંડળ ની સ્થાપના કરવી. ગોપીજનો સત્સંગ મંડળ બનાવ્યું પણ ગોપી યુગલ ગીતમાં એ ગોપીજનો સત્સંગ મંડળ ચલાવ્યું છે. ત્યાં મંડળ બન્યું છે પણ મંડળ બને કહેવાનું શું? ભેગા થઈને કરીએ જ નહીં તો યુગલ ગીત સિદ્ધ થયું ને બતાવ્યું કે ના મંડળ તો બન્યું ગોપી ગીત થી પણ યુગલ ગીત થી સત્સંગનો પ્રારંભ થયો છે. કે પ્રભુ જયારે અંતર ધ્યાન થાય, પ્રભુ જયારે મનાંતર વિરામમાં જાય ત્યારે શું કરવું શું કરવું શું કરવું એ સમય કૃષ્ણલીલા પ્રગાયંતે. યુગલ ગીત નો પ્રયોગ કરતા સમયે એક કૃષ્ણલીલા પ્રભુની જે અમારી સાથે લીલાઓ છે એનું સ્મરણ કરીએ છીએ. જીવનમાં ઘણી વખત એવો સમય આવી જાય કે પ્રભુની સેવા નિત્ય કરતા ક્યારેક છૂટી જાય ત્યારે અમારા પુષ્ટિમાં કે બચાવટમાં આવે છે કે એક સૂતક આવ્યું હોય એને મેં સૂતક નહીં માનવું પણ સુંદર તક માનવી કે રોજ પ્રભુનો સ્પર્શ કરો છો. માનસી સિદ્ધ થતી નથી પણ એવી કોઈ ક્ષણ આવી કે જ્યાં પ્રભુ નથી મળતા પણ એ પ્રભુનું સ્મરણ કરીને માનસી કરીએ તો માનસી પણ સિદ્ધ થઈ જાય એવી સુંદર તક કહેવાય છે. અને માનસી સિદ્ધ કરવાનું ક્ષણ છે કૃષ્ણલીલા પ્રગાયંતે. હે પ્રભુ આપની લીલામાં મગ્ન બન્યા છીએ, આપની લીલા
અમને જીવાડી રહી છે. જો આ પુલ્લા ના કરો તો અમારું જીવન નકામું થઈ જાય. એટલે કે પ્રત્યક્ષ રહ્યો તો રાજાજીને પ્રત્યક્ષ વિરોધ આવ્યો છે. પ્રભુ ગોદીમાં